કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, પ્રેરથી તમે ઘણી પ્રકારનો નાસ્તો બનાવીને ખાધો હશે. ક્યારેક તમે સેન્ડવિચ બનાવી હશે, ક્યારેક બ્રેડ પકોડા, એવો ઘણી બધી રીતનો તમે નાસ્તો બનાવી અને ટ્રાય કરી ચૂક્યા હશો. આજે હું તમારી સાથે એકદમ નવો નાસ્તો શેર કરવાની છું. આ નાસ્તો પણ આપણે બ્રેડથી જ બનાવવાના છીએ. સિમ્પલ અને ટેસ્ટી નાસ્તો છે, જે બનાવવામાં ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગશે આ નાસ્તો. તો તમને આજની મારી રેસીપી ગમે તો તમે આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો ચાલો પછી આજનો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થતો આ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. આજનો આપણો નાસ્તો છે દહીં ટોસ્ટનો, જે બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેવાનું છે દહીં. તો અહીંયા મેં ઘરમાં જમાવેલું જ દહીં લીધું છે. તો તમે રેડીમેડ દહીં બજારથી પણ લાવી શકો છો, પરંતુ હા, તમારે ટ્રાય કરવાનું કે આ દહીંની અંદર પાણી ઓછામાં ઓછું આવે, નહીં તો પછી તમે એની કપડામાં બાંધી અને એક્સ્ટ્રા પાણી હોય એની કાઢી પણ શકો છો. તો આવી રીતે એકદમ જાડું જાડું દહીં લેવાનું છે, જે મેં એક કપ જેટલું લીધું છે. હવે આપણે એની અંદર બધા મસાલાઓ કરીએ. 2 ચપટી એની અંદર લાલ મરચું પાવડર, 2 ચપટી એની અંદર કાળી મરીનું પાવડર, 2 ચપટી હળદી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો મેં બંને પ્રકારનું મીઠું સ્વાદ પ્રમાણે લઈ લીધું છે. 2 ચપટી જેટલું જ આપણે એની અંદર રેડ ચીલી ફ્લેક્સ અને 2 ચપટી ઓરેગાનો નાખીશું. અને ખૂબ સારા એટલા આપણે એમાં ધાણા કાપી અને નાખવાના લીલા. તો જેટલા પણ તમે લીલા ધાણા વધારે પડતા નાખશો, એટલો જ આ નાસ્તાનો સ્વાદ છે એ સારો આવશે. બધી જ વસ્તુઓને નાખી બરાબર દહીંને ફેટી લેવાનું. તો દહીંની અંદર બિલકુલ પણ દહીંના કણ ના રહે એવી રીતે મસ્ત એને સ્મૂથ બનાવી લેવાનું છે. આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે દહીં આપણું એકદમ ફેટાઈ અને તૈયાર થઈ ગયું છે. એકદમ સ્મૂથ ક્રીમી દહીં બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે આ દહીંની અંદર મસાલાઓ કરી લીધા. હવે આ દહીંને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એની અંદર એક વઘાર કરીશું. તો વઘાર કરવા માટે આપણે અહીંયા એક વઘાર્યું લીધું છે, એની અંદર 1 ચમચી ઘી નાખીશું. તમે આ વઘાર ઘી, તેલ કે પછી બટરમાં પણ કરી શકો છો. 1/4 ચમચી જેટલી રાઈ નાખવાની એની અંદર, 1/4 ચમચી જીરું અને 1 ચમચી લીલા સમારેલા મરચાં નાખી દેવાના. બધી વસ્તુને બરાબર શેકાઈ જવા દેવાનું. ત્યાર પછી એની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખવાના છે. તો તમારી પાસે સૂકા લીમડાના પાન હોય તો સૂકા પણ લઈ શકાય અને ફ્રેશ હોય તો ફ્રેશ પણ લઈ શકાય છે. મીઠા લીમડાનું સ્વાદ વઘારમાં બહુ જ મસ્ત આવશે. તો હવે આપણો આ વઘાર બનીને તૈયાર થઈ ગયો છે, એને આપણે દહીંની ઉપર રેડી દઈએ. ઉપરથી 2 ચમટી એની અંદર લાલ મરચું પાવડર નાખી દઈએ, જેથી આ વઘારનું સ્વાદ પણ સારો આવે અને દેખાવ પણ બહુ મસ્ત આવે. તો વઘારને આપણે મસ્ત એવું દહીંની અંદર મિક્સ કરી લઈએ એકવાર. આ જુઓ આપણો વઘાર છે એ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. તો આ દહીંને તમે આ રીતે વઘાર કરી અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. પરંતુ આજે આપણે આનો બ્રેડથી નાસ્તો બનાવવાના છીએ, જે એકદમ અલગ અને એકદમ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી હું થોડા લીલા ધાણા નાખી દઈશ આની અંદર. પછી આપણે એક પેન લેવાનું, પેનની અંદર આપણે ઘી લઈશું. તો તમે આ નાસ્તો છે એ ઘી કે પછી બટરની અંદર બનાવજો, એનાથી બહુ મસ્ત સ્વાદ આવશે. તેલનો ઉપયોગ ના કરો તો સારું. હવે આપણે જે દહીંને તૈયાર કરીને રાખ્યું એની અંદર બ્રેડને આવી રીતે ડીપ કરવાનું. થોડું ચમચીથી બરાબર એને આપણે મસ્ત એવું ડીપ કરી લેવાનું છે દહીંની અંદર. પછી આ બ્રેડને આપણે આ પેનની અંદર રાખી અને આને શેકવાનું છે. તો શરૂ શરૂમાં જેવો તમે બ્રેડ મૂકશો એવું તમને લાગશે કે દહીં બધું ફેલાઈ રહ્યું છે, પણ એવું કંઈ નહીં થાય. શરૂ શરૂમાં આવું જરૂરથી થશે, પણ જેમ જેમ શેકાતું જશે આ બ્રેડ, એમ એમ બ્રેડની અંદર આ દહીં છે એ એબ્ઝોર્બ થતું જશે અને આ બ્રેડ છે એ બધું જ દહીં એબ્ઝોર્બ કરી અને મસ્ત એવું તૈયાર થઈ જશે. તો આ નાસ્તો બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ્સ. તમે કોઈ વાર ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને ધીમે ધીમે તમે જોઈ શકો છો કે આપણી એક બ્રેડ બનીને તૈયાર છે અને જે દહીં પણ ફેલાયેલું હતું એ પણ બિલકુલ નથી રહ્યું. બધું જ દહીં આ બ્રેડની અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. તો જુઓ અહીંયા પહેલી બ્રેડ છે એ આપણી બનીને તૈયાર થઈ ગઈ. સેમ રીતથી આપણે બીજી બ્રેડને પણ બનાવી લઈએ. તો મસ્ત એને દહીંમાં ડીપ કરી લેવાનું. આવી રીતે જેટલું બને એટલું દહીં વધારે ચોટે એનું ખાસ ધ્યાન રાખજો, એનાથી નાસ્તો સ્વાદિષ્ટ બનશે. તો જો ધીમે ધીમે આપણે આમથી આમ આને ફેરવતા જઈ અને બધું દહીં છે એ બ્રેડની અંદર લઈ લેવાનું. આ જુઓ, અને આ રીતે મસ્ત બ્રેડને શેકી લેવાની છે. તો બસ આવી જ રીતે આપણે બધો નાસ્તો બનાવીને તૈયાર કરી લેવાનું. તો મેં અહીંયા 1 કપ દહીં લીધું છે, એની સામે મેં 5 બ્રેડ બનાવી અને તૈયાર કરી હતી. તો એ પ્રમાણે તમારે મેઝરમેન્ટ લઈ અને તમારે જેટલો પણ નાસ્તો બનાવવો હોય એટલો તમે બનાવી શકો છો. તો વાતો વાતોમાં મેં અહીંયા 3 બ્રેડ તો બનાવી અને તૈયાર કરી લીધી છે. તો આપણો આ નાસ્તો બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ.
તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ. આ નાસ્તો ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, ટ્રાય તો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તમે. તો હું આ નાસ્તાને સર્વ કરવા માટે ઉપરથી આવી રીતે ગોળ ગોળ ડુંગળી કાપેલી છે એને મૂકી દઈશ, તો આ નાસ્તો ડુંગળી સાથે બહુ જ મસ્ત લાગે છે. તો અહીંયા આ નાસ્તાને તમે કોઈપણ પ્રકારની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, પરંતુ આ ડુંગળી સાથે જ બહુ જ મસ્ત લાગે છે. ઉપર થોડા લીલા ધાણા નાખી અને આપણે સર્વ કરી લઈએ. તો બન્યું છે ને ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ અને એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો. જો તમે આ નાસ્તો પહેલીવાર જ ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો. અને હા, તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ રેસીપીને શેર જરૂરથી કરજો. અને હા, ટ્રાય તો કરજો જ તમે આ રેસીપીને. તો ફ્રેન્ડ્સ કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ કરીને બતાવવાનું ભૂલતા નહીં. તો પછી મળીએ એક આવી જ નવી અને એકદમ સિમ્પલ આસાન રેસીપીની સાથે. આવજો.